સુરત મહાનગરપાલિકા દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રાને લઈને 21 કૃત્રિમ તળાવો તૈયાર કરાયા છે. સુરતમાં શ્રીજીની વિસર્જન યાત્રાને લઈ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા 21 જેટલા કૃત્રિમ તળાવો તૈયાર કરાયા છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાનું સ્થાપન સુરતમાં થાય છે. તેની સાથે સાથે સુરતના જૂના કોટ વિસ્તારથી લઈને સમગ્ર શહેરમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવની પણ વ્યવસ્થા દર વર્ષે કરાય છે. તો શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીની વિસર્જન યાત્રા નીકળે તે માટે તમામ તૈયારીઓ કરાઈ રહી છે. ધર્મેશભાઈ લાપસીવાલા, હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ. અત્યારે કઈ જગ્યા ઉપર આપ ઉપસ્થિત છો અને ગણેશ વિસર્જનની કઈ રીતે કામગીરીમાં હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ જોડાશે? હાલ આપણે અહીંયા રામજીવાળા કૃત્રિમ તળાવ પાસે ઉભા રહેલા છે, તેની એક સ્થળ વિઝિટ કરીએ છીએ. મહાનગરપાલિકા દ્વારા 21 કૃત્રિમ તળાવનું નિર્માણ થયું છે. આ 21 કૃત્રિમ તળાવોમાં પીઓપીની મૂર્તિઓ તેમજ નાની 5 ફૂટની નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. આ ઉપરાંત હિન્દુ ચેરિટેબલ ટ્રસ્ટ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ શું સેવા કરશે? હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ છેલ્લા 11 દિવસથી સતત કાર્યરત રહ્યા છે. જ્યાં જ્યાં ગણેશ સ્થાપન થયું છે ત્યાં જઈને આયોજકોને થોડા સમજાવવાના પ્રયત્ન કરે છે કે આપણા વિસ્તારના નજીકના વિસ્તારમાં કૃત્રિમ તળાવમાં વિસર્જન કરો ને જરા મોટી મૂર્તિ લાવીએ, જે 5 ફૂટ કે 10 ફૂટની અંદરની મૂર્તિઓ છે, જેઓને વહેલી સવારે વિસર્જન યાત્રા કાઢી નાખવા માટે એક અપીલ કરેલ છે. ટ્રાફિક નિયમનમાં કઈ રીતે સહકાર આપશે? ટ્રાફિક નિયમનમાં મારા 420 જેટલા કાર્યકર્તાઓની નોંધણી થઈ છે, જે લોકો સતત શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત હશે ને જ્યાં જ્યાં ટ્રક ટેમ્પોનો ટ્રાફિક હશે ત્યાં અડચણરૂપ ટ્રાફિક ક્લિયર કરવાના પ્રયત્ન કરશે. સુરતમાં કેટલા કૃત્રિમ તળાવો બન્યા છે અને કેટલી મૂર્તિઓ વિસર્જન થશે? સુરતમાં 21 કૃત્રિમ તળાવો મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે અને અંદાજિત 80,000થી ઉપરની મૂર્તિઓ છે, નાની મોટી મૂર્તિઓ મળીને, ને જેમાં હજીરા પોર્ટ પર 7,000થી 8,000 મોટી મૂર્તિઓ અને નાની મૂર્તિઓ મળીને 15-20 હજાર મૂર્તિઓનું વિસર્જન થશે.